અમદાવાદનો આટલો મોટો ફર્નિચરનો શોરૂમ જ્યાં તમારા રિક્વાયરમેન્ટની બધી જ વેરાયટી એકદમ રીઝનેબલ પ્રાઇસમાં અવેલેબલ છે. ઓનલાઈન બ્રાઉઝિંગ કરતા કરતા જે પ્રીમિયમ ફર્નિચરનો ભાવ જોઈને નિરાશ થઈ જાવ છો ને, તો આ જગ્યાએ એકવાર અવશ્ય મુલાકાત લેજો. ઓનલાઈન બધી વેબસાઇટ પર જોવા મળતા ફર્નિચરની પ્રાઇસ કરતા 40-50% ડાઉન પ્રાઇસમાં તમને જોવા મળશે, અને 10 વર્ષની વોરંટી પણ ફર્નિચર પર આપે છે. કેમ કે અક્ષર ફર્નિચર એ પોતે પ્રોડક્શન કરે છે, જેથી ક્વોલિટીમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં. જે આ બે જોઈન્ટ થતા હોય છે ત્યાં ફેવિકોલ યુઝ કરતા હોય છે, પણ અમે પથ્થરને જોડવા માટે જે એરેલાઇટ હોય છે કેમિકલ્સ એ યુઝ કરીએ છીએ, જેથી કરીને જોઈનરીમાંથી તો લાઈફ ટાઈમ ખુલવાની કોઈ શક્યતા જ ના હોય. જેટલું પણ પ્રોડક્શન થાય છે ને, એ બધી જ પ્રોડક્ટ ફક્ત રિટેલ કસ્ટમર માટે જ છે, કોઈ બીજી શોપ કે શોરૂમમાં આપવામાં નથી આવતું, જેથી રિટેલ કસ્ટમર પોતાની જરૂરિયાત પ્રમાણે ફર્નિચર બનાવડાવી શકે છે, એ પણ હોલસેલ ભાવમાં. બેડરૂમ સેટ્સમાં નવા કલર ડેવલપ કરવા જઈ રહ્યા છે, એક્સક્લુઝિવ લેવલના કલર્સ છે. કે આવો તો વિથ ફેમિલી આવો તો ઓન ધ સ્પોટ તમે ડિસિઝન લઈ શકો. ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં ડિલિવરી કરવાની હોય, ડિલિવરી બાબતે કોઈ એવો ક્વેશ્ચન માર્ક નહીં રહે કે તમે કોઈ 12મી માળ રહે છે, અમે પરચેસ કર્યું છે તો ઉપર ચડાવીશું કઈ રીતે, ફિટિંગ કઈ રીતે કરીશું, ટોટલી અમારી ઉપર ડિપેન્ડેબલ રહેશે અને અમારી રિસ્પોન્સિબિલિટી સાથે જ અમે મોકલતા હોઈએ છીએ. ઘરનું ફર્નિચર હોય કે ઓફિસનું ફર્નિચર હોય, અક્ષર ફર્નિચરમાં બધું જ અવેલેબલ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. આટલી મોટી ફર્નિચરની શોપ, ડિસ્પ્લે પર જ એટલા બધા ફર્નિચર મૂકેલા હોય, 70થી પણ વધારે ટાઈપના વેરાયટીઝ, સોફાઓની વાત કરું છું, 70થી પણ વધારે ટાઈપના ડાઇનિંગ ટેબલ, રેડીમેડ બેડરૂમ સેટ, એમાં પણ તમને કસ્ટમાઇઝેશન કરી આપશે. મારા માટે તો એવું સમજો કે પહેલી વાર હું આટલો મોટો શોરૂમ વિઝિટ કરું છું કોઈ ફર્નિચરનો. આ એરિયા ચાંદલોડિયા એરિયા કહેવાય. તમે સિલ્વર સ્ટાર 4 રસ્તાથી થોડાક આગળ આવશો એટલે સામે એક માણેક ચોક દેખાશે તમને. માણેક ચોકની એક્ઝેક્ટ સામે અક્ષર ફર્નિચર કરીને એક આ શોરૂમ છે. અહીંયા બહુ મોટો આ શોરૂમ છે, તમે એની અંદર ઘણી બધી વેરાયટીઝ જોઈ શકશો. અને ચિરાગભાઈ ખાસ એના માટે એમનો એક યુનિક એક હોબી છે આયરી, અને અમારા માટે એક આઈડિયલ કહી શકાય કે અમે આ લેવલ ઉપર પહોંચ્યા જે ન્યુમરોલોશનમાં, તો એમની ખાસી બધી ઘણી બધી એડવાઇસ હતી, ઘણા બધા અમને ગાઈડ કરેલા, મેન્ટરિંગ કરેલું, તો એવા ચિરાગભાઈનો બી અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. સોફા છે તો સોફામાં પાછળ તમે જે અડડીને બેસશો ને, એનો પણ એક એંગલ હોય છે, એર્ગોનોમિક્સ એને કહેવાય. એ આખું એવું સમજો કે સ્ટ્રક્ચરથી લઈને દરેક વસ્તુ ચિરાગભાઈનો એક શોખ છે, એ શોખ એમણે આ જગ્યાએ પૂરો કર્યો છે. તમારા બજેટમાં દરેક વસ્તુ, એટલે કે તમારા બજેટની અંદર ઘરનું બધું જ ફર્નિચર આ જગ્યાએ મળી જશે. તો ચાલો અંદર જઈએ, વેરાયટીઝ જોઈએ, ચિરાગભાઈનો પણ આપણે ઇન્ટરવ્યૂ જરૂરથી લઈશું. તો ફાઇનલી એન્ટર થઈ ગયા છે અમે લોકો શોરૂમમાં, અને અમારી સાથે છે શોરૂમના ઓનર ચિરાગભાઈ. ચિરાગભાઈ, સૌથી પહેલાં તો જય સ્વામિનારાયણ. આટલો મોટો એવું સમજો કે ફર્નિચરનો ખજાનો મેં પહેલી વાર જોયો છે, અને ઘણા બધા સ્ક્વેર ફૂટમાં રેડી ટુ ડિસ્પેચ મટીરિયલ તમે કહી શકો, જેટલા પણ અત્યારે દેખાય છે ને બધા રેડી ટુ ડિસ્પેચ. કસ્ટમર આવીને વેઇટ નહીં કરવો પડે કે ના તમારે અઠવાડિયું રાહ જોવાની, એવું જરા પણ નથી. ચિરાગભાઈ, તો કેટલા ટાઈપના સોફા અને કેટલા ટાઈપના ડાઇનિંગ ટેબલ, કેટલા ટાઈપના આપણે વોર્ડ્રોપ ને દરેક વસ્તુ અહીંયા છે? અમારા ત્યાં 70+ સોફા સેટ અલગ અલગ રેન્જના રેડી ડિસ્પ્લે હોય છે. અચ્છા, 70+ ડાઇનિંગ સેટ હોય છે, 50+ બેડરૂમ સેટ્સ હોય છે, અને બીજી વસ્તુ દરેક રેન્જમાં અવેલેબલ હોય છે. તો કોઈ કસ્ટમરને 30,000ની રેન્જમાં જોઈએ તો 30-40,000ની રેન્જમાં કમસે કમ 15 ડિઝાઇન્સ, 45-60ની રેન્જમાં 15-20 ડિઝાઇન, કોઈને હાઈ એન્ડ ડિઝાઇનમાં જવું છે તો કમસે કમ 25-30 ડિઝાઇન્સ અલગ અલગ. કોઈ લોન્જર જોઈતા હોય, કોઈને સોફા કમ બેડ જોઈતા હોય, કોઈને એલ શેપ સોફા જોઈતા હોય, કોઈને 3+2 સોફા જોઈતા હોય. ડાઇનિંગમાં પણ 4-સીટર છે, 6-સીટર છે, કોઈને વુડન ટોપ જોઈએ છે, કોઈને માર્બલ ટોપ જોઈએ છે, કોઈને ગ્લાસ ટોપ જોઈએ છે. ઓલમોસ્ટ દરેકની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એ રીતની અમે શોરૂમની ડિઝાઇન પણ કરી છે અને ડિસ્પ્લે પણ એ રીતે બનાવ્યો છે. બરાબર છે. બાકી સોફામાં તો આમ જોવા જઈએ તો ઘણી બધી રેન્જ છે, ઘણી બધી કેવાય મટીરિયલ, ફેબ્રિક. યસ, સોફો છે ને, મારે એકચ્યુઅલી છે ને સોફા મેન્યુફેક્ચરિંગ મારો બહુ શોખનો વિષય, સૌથી મોટી વાત એ છે. શોખનો વિષય. શોખમાં જ આ મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું હતું. શું વાત, બરોબર છે. પહેલાં 12થી લેતા હતા, 12-13 વર્ષ પહેલાં, પછી મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. અમે જ્યારે મેન્યુફેક્ચરિંગ નહોતા કરતા ત્યારે કેવું છે કે અમુક વસ્તુ બહારથી બનાવીએ તો એ બને ના બને, કોઈ ઇન્ટરેસ્ટ લે ના લે, ટાઈમે આપે ના આપે. જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે જે વસ્તુ મારે કરવી હતી, સિટિંગ કમ્ફર્ટ છે, તો ધારો કે નીચેનું જે સ્ટ્રક્ચરિંગ હોય ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તમે અમારે ત્યાં કોઈ પણ સોફામાં બેસશો ને તો તમે કમ્ફર્ટ મળશે જ 110%, કારણ કે સ્ટ્રક્ચરિંગમાં હું પોતે હાજર રહું છું. બરાબર. બીજી વસ્તુ, સ્ટ્રક્ચરિંગ સિવાય જે ફોર્મિંગ હોય છે, અમે જે કંપની જોડે જોડાયેલા છે છેલ્લા 7 વર્ષથી એ જ કંપની જોડે, કોઈ બીજાને એન્ટરટેઇન નહીં કરવાના. એનું સૌથી મોટું રીઝન એ છે કે તમને જે કન્ટિન્યુટી મળે ફોર્મિંગમાં, ધારો કે ટેકનોલોજી બદલાય એ પ્રમાણે ફોર્મિંગમાં જે અંદર રેઝિન છે કે પછી કહેવાય જે
કેમિકલ્સ જે ચેન્જ થતા હોય એ પ્રમાણે ચેન્જિંગ સાથે ફોર્મ મળે, લેટેસ્ટ ટેકનોલોજીનું ચેન્જીસ થયા કરે, પણ મળે શું અલ્ટિમેટલી ક્વોલિટી. ખાસ તો અમારી સ્પેશિયાલિટી શું છે કે બધું જ અમારું ત્યાં ઇનહાઉસ બધું બનતું હોય છે, ટોટલ ટીકવુડ યુઝ કરતા આવીએ છીએ અને મેઇનલી સિઝન કરેલું હોય છે કે જેથી કરીને લોંગ ટાઈમે ફાટતે નહીં. જનરલી કેવું હોય છે કે લોકો ફેવિકોલને યુઝ કરતા હોય છે જોઇનરી માટે, જે આ બે જોઇન થતા હોય છે ત્યાં ફેવિકોલ યુઝ કરતા હોય છે, પણ અમે પથ્થરને જોડવા માટે જે એરેલાઇટ હોય છે કેમિકલ્સ એ યુઝ કરીએ છીએ, જેથી કરીને જોઇનરીમાંથી તો લાઈફ ટાઈમ ખુલવાની કોઈ શક્યતા જ ના હોય. કદાચ લાકડું ફાટે એ નેચરલ વસ્તુ છે, બાકી જોઇનરીમાંથી ખુલવું એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અમારે ઉધઈ માટે તો જણાવવાનું એ કે ઉધઈ જનરલી છે ને ફિક્સ ફર્નિચરમાં જ લાગતી હોય છે, લૂઝ ફર્નિચરમાંથી તો અમારા ત્યાંથી લો કે કોઈ બી બીજાના ત્યાંથી લો, જનરલી લાગવી નેક ઇમ્પોસિબલ છે. કારણ કે ઉધઈ બહુ સેન્સિટિવ હોય છે, જ્યાં પણ થોડુંક વાઇબ્રેશન થાય ને ત્યાં ઉધઈ ના લાગે. ઉધઈ ભેજવાળું વાતાવરણ હોય, ઇલેક્ટ્રિક્સના જે પાઇપ્સ હોય ત્યાંથી આવતી હોય છે, એટલે ઉધઈ લાગવાનો કોઈ ચાન્સ રહેતો નથી. હા, હલકી ક્વોલિટીનું મટીરિયલ્સ હોય તો પાવડર ખરે, જેની અમે 10 યર વોરંટી આપીએ છીએ, પાવડર ના ખરે એની, કારણ કે અમે હાઈ એન્ડ ક્વોલિટીનું રો મટીરિયલ યુઝ કરતા આવીએ છીએ. આ એકચ્યુઅલી જર્મન કટિંગ મશીન છે. નોર્મલી કેવું હોય કે કોઈ પણ પાટિયાને કટિંગ કરીએ ને તો સીધું કટિંગ તો થતું જ હોય છે, પણ રંધો મારવો પડે, પછી એને સરફેસ કરવી પડે. આ મશીનથી કટિંગ કર્યા પછી તમારે કોઈ રંધો મારવાની જરૂર નથી, 0-0 કાટખૂણે કટિંગ થતું હોય છે, ડાયરેક્ટ પછી બોર્ડર પટ્ટી જ લગાવવાની હોય છે. આ મશીનની ખાસિયત એ છે, સિલાઈમાં જનરલી આ જર્મન મશીનરી ઉપર સ્ટિચિંગ થતું હોય છે, જેની એક્યુરેસીથી લઈને દરેક વસ્તુ સિલાઈ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. સોફામાં જેના હિસાબે જ ફિનિશિંગ દેખાતું હોય છે. અને બીજી વસ્તુ કે આ બધા સોફાની તમારી જે ડિઝાઇન છે ને એ મેં પોતે ઓનલાઈન જોઈ છે, તો સોફા ઓનલાઈન એટલા બધા કોસ્ટલી છે, પણ અહીંયા તમે જે પ્રાઇસ રેન્જ ટેગ મારેલા છે એ પ્રમાણે જોવા જઈએ ને તો અહીંયા બહુ સસ્તા છે. સસ્તા એટલે 30-40% સસ્તા, યસ, પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ ને તો. એટલે લોકો ઓનલાઈન જુએ છે, ઓનલાઈન ગમે છે, પણ હું તો એવું કહું છું કે સોશિયલ મીડિયાનો આજે જમાનો છે ને તો બધા લોકો ઓનલાઈન વધારે ખરીદી કરે. હું તો એવું કહું છું કે એકવાર તમે આ જગ્યાએ આવો, આ જગ્યાએ તમે વિઝિટ કરો, તમે સોફા પર બેસો, ફીલ કરો, એર્ગોનોમિક્સ જેનું ડિઝાઇન કરેલું છે એ તમે જુઓ અને પછી પરચેસ કરો. અને બીજું કે 10 વર્ષની તમે ગેરંટી આપો છો, વોરંટી. હા, અહીંયા જુઓ આપણે લખેલા જ છે, દરેક સોફા પર એ લોકોએ ટેગ મારેલું છે 10 વર્ષની વોરંટી. કોઈ પણ સોફા જોઈ લો, કેવું કરે કે કોઈ સોફાનો ફોટો પિન્ટરેસ્ટ છે, ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુકમાં જોયો હોય, પછી કેવું છે કે આ સોફો કેટલામાં તૈયાર થાય, આ કઈ રીતે થાય, સમજાય? પછી ફોટા ઉપરથી રેટ કાઢે ને, એક બહુ જ ખોટી વસ્તુ છે. તમારો કોઈ પણ સોફો છે ને જે ડિઝાઇન તમે જોઈ છે એ ડિઝાઇનનું સ્ટ્રક્ચરિંગ અમારા ત્યાં રેડી જ હોય, એટલે મીન્સ કે આ 70-1 સોફા છે એટલે કોઈને કોઈ ડિઝાઇન છે ને 90% મેચ થતી જ હોય. એટલે થાય કેવું, તમે બેસીને કમ્ફર્ટ ચેક કરીને જ સોફો ખરીદાય, બાકી તો તમે 2-4 સોફાના ઉપરથી કોઈ 5મા-6ઠા સોફાનું જજમેન્ટ તો લઈ જ ના શકો. સાચી વાત છે. તમે કોઈ પણ સોફામાં બેસશો ને બધાનું સિટિંગ કમ્ફર્ટ અલગ અલગ હશે, અને દરેકમાં અમે ઘણી બધી મહેનત કરીને સોફા બનાવીએ છીએ, એ બહુ ટાઈમ માંગી લેવાવાળી વસ્તુ. અને સાથે કે આમાં અલગ અલગ જે ફેબ્રિક પણ હોય છે, યસ, એ ઇન્ટિરિયરની જે ચોઇસ હોય છે કે એ પ્રમાણે બધા જ કલર્સ બધા જ ડિઝાઇન્સમાં અવેલેબલ હોય છે. જે બી સ્ટાન્ડર્ડ કલર છે ને, દરેક સ્ટાન્ડર્ડ કલર અને એના ફેબ્રિકના સેમ્પલ સાથે આખી બુક અહીંયા હોય છે, એ રીતે પણ તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો. ઓકે, આ તો વાત થઈ આપણા સોફાની. હવે જઈએ આપણે, ડાઇનિંગ ટેબલ છે, ડબલ બેડ છે. જો આ મારો ડાઇનિંગ ટેબલનો સેક્શન્સ છે. અચ્છા, આ 6-સીટર છે ને? હા, 6-સીટર્સ છે. અહીંયા જેમ તમે કીધું કે ઉપરનું જે ટોપ, અમુક વુડન બી માંગતા હોય છે, અમુક ગ્લાસ ટોપ બી માંગતા હોય છે. આજકાલ ચિરાગભાઈ કેવું હોય છે કે રૂમની સાઇઝ હોય ને તો મોસ્ટ ઓફ 11x12 એક કોમન હોય છે, ચિલ્ડ્રન બેડરૂમ હોય તો 10x10 એક ફિક્સ જ હોય છે, વોર્ડ્રોપ પણ આવી ગયું. અને બેડરૂમ એવું સમજો કે બેડરૂમમાં તમે એન્ટર થાવ અને જે વસ્તુ ફર્નિચર પડી હોય ને એ દરેક વસ્તુ આવી ગઈ. આવા તમારી પાસે કેટલા ડિઝાઇન છે? આમાં અમારી પાસે 50+ ડિઝાઇન્સ છે બેડરૂમ સેટ્સમાં. બેડરૂમ સેટમાં? હા, કદાચ અમારી જોડે હાઈએસ્ટ રેન્જ છે, કદાચ એવું છે. એટલે ઓનલાઈન પણ જોઈએ છે ને તો 15-20 તમને મેક્સિમમ 25 સુધી મળી શકે, પણ 50થી પણ વધારે રેન્જ તો મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું. અને બીજી ખાસ વસ્તુ એ કે દરેકના ઘર પ્રમાણે mm ઉપર મેઝરમેન્ટ લઈને અમે બનાવી દઈએ છીએ, જેથી કરીને ખ્યાલ જ ના આવે કે આ ઘરે બન્યું છે કે ફેક્ટરી મેડ છે.
ધારો કે વોર્ડરોબ્સ છે, વોર્ડરોબ્સ આ ડિઝાઇન કોઈકે સિલેક્ટ કરી છે તો આને અનુરૂપ અમારો એક્ઝિક્યુટિવ એમના ત્યાં માપ લેવા જાય, માપ લઈને માળિયા સાથે કમ્પ્લીટ 00 મેઝરમેન્ટ લઈને બધું અહીંયાથી તૈયાર થઈને જ થાય. બરાબર. વિથિન વીક કોઈ પણ ડિઝાઇન હોય અમે કસ્ટમાઇઝેશન કરીને ફિટિંગ કરીને આપીએ છીએ. રેડીમેડ ફર્નિચરમાં થાય છે? યસ, હા, રેડીમેડ ફર્નિચર. કે મિસ્ત્રી બોલાવીને તમે નવું ફર્નિચર બનાવડાવતા હોવ ને એમાં નહીં, આ રેડીમેડ ફર્નિચરમાં કસ્ટમાઇઝેશન થાય છે. એટલે ઘણા બધા ઓપ્શન તમે સમજી શકો કે આ જગ્યાએ મળી રહે છે. ફર્નિચરનું વન સ્ટોપ સોલ્યુશન આ જગ્યાએ છે, ખાસ કરીને ડાઇનિંગ ટેબલ છે, બેડરૂમ સેટ છે, પછી સોફાની તો વેરાયટીઝ તમે જોઈ જ છે. હજુ આગળ પણ જોઈએ કે આખું અલગ જ થીમમાં છે. વેરી શોર્ટ ટાઈમ અમે એવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે કલર્સમાં, જે અમારી મોનોપોલી હશે કે જે કલર્સ છે, તો જે નવા બેડરૂમ સેટ્સમાં નવા કલર ડેવલપ કરવા જઈ રહ્યા છે. અંદર એક દિવસ લાગશે, પણ એ એકચ્યુઅલી એક્સક્લુઝિવ લેવલના કલર્સ છે. તમે તૈયાર થયા પછી હું વધારે તમે જોશો તો ખ્યાલ આવશે. ના, જરૂર છે, 100%. હા, અપડેટ કરીશું, અમારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ખાસ આ વસ્તુ અપડેટ કરીશું. આ બધું અંદરની સાઈડ જે છે, તમે ડ્રોવર્સ પ્લસ માઇનસ કરવા હોય, લોંગ ડ્રોવર બનાવવા હોય, લોકરની સાઇઝ પ્લસ માઇનસ કરવી હોય, એના જે સિચ્યુએશન ચેન્જ કરવી હોય, બધું કસ્ટમાઇઝેશન કરી દઈએ છીએ. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં, કોઈ એક્સ્ટ્રા ચાર્જ. તમે સોફા હોય, ડાઇનિંગ હોય, બેડરૂમ સેટ્સ હોય, એમાં કોઈ પણ ડિઝાઇનમાં તમે કસ્ટમાઇઝેશન કરવું છે, સ્ક્વેર ફૂટ પ્રમાણે જે પ્લસ માઇનસ થાય એ જ. બાકી કોઈ તમે કસ્ટમાઇઝેશન કરો તો 20% પ્લસ થાય, 10% પ્લસ થાય, એવો કોઈ એક્સ્ટ્રા ચાર્જ અમે લેતા નથી. એટલે માઇનસ થાય, જો નાનું બને છે તો ઓછા લેવાના, અચ્છા મોટું થાય છે તો પ્લસ લેવાના. બાકી એવું નહીં કે 20% કસ્ટમાઇઝેશનમાં પ્લસ થાય. બીજી વસ્તુ કે કોઈ પણ ડિઝાઇનમાં કસ્ટમાઇઝેશન થાય. એમ જોવા જઈએ ને તો અહીંયા ઘણા બધા કસ્ટમર વિઝિટ કરવા માટે આવ્યા છે, ઘણી બધી ફેમિલીઝ પણ વિઝિટ કરવા માટે આવ્યા છે. આપણે આ કસ્ટમર બેઠા છે એમને પૂછીએ. સોરી, હું તમારી 2 મિનિટ લઈ શકું? તમે ક્યાંથી આવો છો? એક પહેલા અમે અમદાવાદથી જઈએ છીએ, ગોતામાં નવું ઘર લીધું છે અમે. આ જગ્યાએ તમે આવ્યા, તમને કેવું લાગ્યું? તમે ઓનલાઈન પણ ઘણી બધી ડિઝાઇન જોઈ હશે. હા, જોઈ છે, ઘણી બધી ડિઝાઇન જોઈ છે. હા, હવે અહીંયા એટલા માટે આવ્યો કે અમે પહેલાં આની પહેલાં જ્યાં રહેતા હતા તે ઇન્ટિરિયર ડિઝાઇનર જોડે અમે લોકો કામ કરાવતા હતા, પણ એમાં શું છે, વેરાયટી ઓછી હોય છે. પણ અહીંયા અદ્ભુત મને 70 વધારે સોફા જોવા મળ્યા, પ્લસ અલગ અલગ વેરાયટીના કલર કોમ્બિનેશન બી મને જોવા બતાવી રહ્યા છે, તો મને ફૂલ સેટિસ્ફેક્શન લાવે છે. પ્લસ ઇન્ટિરિયર ડિઝાઇનરમાં કેવું હોય છે કે વધારે કોસ્ટ વધારે હોય છે, અને અહીંયા એ ઓછા કોસ્ટની અંદર મને સારી વસ્તુ મળી રહે છે, પ્લસ મને ચોઈસ બી મળે છે, એટલે હું અહીંયા અક્ષર ફર્નિચર. તમે નવો ફ્લેટ લીધો હોય તો તમને આમ એવું ટેન્શન થાય કે યાર 12માં મળે છે, 13માં મળે છે, તો બધું કેવી રીતે આ રીતે મેનેજ થશે? તો ચિરાગભાઈ, એના માટેનું તમે કંઈક સોલ્યુશન? હવે આજે જેટલી પણ અમારી પ્રોડક્ટ્સ છે, સ્પેશિયલી સોફા અને ડાઇનિંગમાં તો કોઈ ઇસ્યુ નથી આવતો, પણ જે બેડરૂમ સેટ્સમાં હોય છે એમાં કેવું છે કે ટોટલી નોકડાઉન હોય છે અમારા બેડરૂમ સેટ્સ, અને ટોટલી ફોલ્ડિંગ્સ હોય છે, અને અમારા ટ્રેની બધા જે ડિલિવરી મેન્સ છે બધા ટ્રેની છે, અને છેલ્લા 5-7 વર્ષથી અમારી જોડે જોડાયેલા છે, કે જે લોકો ટ્રેની સ્ટાફ છે. 50% મિસ્ત્રી જ કહી શકાય, કોઈ ત્યાં કસ્ટમરના ત્યાં 12માં માળ ચડાવવાનું છે, અને ઉપર ચડાવવા માટે ઓબ્વિયસ છે કે 12મે માળ આખું કબાટ તો ઉપર ચડાવીને લઈ જઈ ના શકે. એટલે ટોટલી ડિસમેન્ટલ નીચેથી કરીને, અમે ત્યાંથી જ ડિસમેન્ટલ કરેલું હોય, ઉપર બધું 1x1 ઉપર ચડાવીને ફિટિંગ કરીને આપતા હોય છે. બરાબર છે, ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા હોય છે અમારા ત્યાં. ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં ડિલિવરી કરવાની હોય, અમારી પાસે સાધનની પણ વ્યવસ્થા છે, અને કોઈક જગ્યાએ એવું લાગે તો અમે જોડે અમારા કારીગરને પણ મોકલતા આવીએ છીએ. ડિલિવરી કરતા, એટલે ડિલિવરી બાબતે કોઈ એવો ક્વેશ્ચન માર્ક નહીં રહે કે તમે કોઈ 12મે માળ રહે છે, મેં પરચેસ કર્યું છે તો ઉપર ચડાવીશું કઈ રીતે, ફિટિંગ કઈ રીતે કરીશું, એ બાબતે તમારે ટોટલી અમારી ઉપર ડિપેન્ડેબલ રહેશે, અને અમારી રિસ્પોન્સિબિલિટી સાથે જ અમે મોકલતા હોઈએ છીએ. એટલે આપણા વ્યુઅર્સે ગુજરાતમાં ગમે ત્યાંથી જોતા હોય તો એવું સમજો કે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થઈ જશે. હું તો એવું કહું છું તમને કે આ જગ્યાએ તમે એકવાર વિઝિટ કરો વિથ ફેમિલી, અને પછી તમે ડિસિઝન લો કે કઈ વસ્તુ તમારે ઘરે લઈ જવી છે. એ દરેક વસ્તુ આ જગ્યાએ બેસીને ડિસ્કશન સાથે સોર્ટ આઉટ થઈ જશે.